વરસાદી માહોલ સર્જાયો છે ખાસ કરીને અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જુહાપુરા શ્યામલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે તો બપોરથી જ વરસાદી માહોલ કેટલાક વિસ્તારોમાં છવાયો હતો ત્યારે હવે શરૂ થયો વાતાવરણ એટલે એવી સંભાવના હતી કે સાંજ બપોર બાદ વાદળછાયું વાતાવરણ થયું હતું અને અનેક સ્થળોએ વરસાદી ઝાપટા પડ્યા હતા જોકે સાંજ થતા મેઘરાજા મનમુખી અને વરસતા હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ શહેરના જુહાપુરા વિસ્તારના દ્રશ્યો છે જુહાપુરા વિસ્તારની અંદર પવનની હળવી ગતિ સાથે મેઘરાજા મન મૂકી અને વરસી રહ્યા હોય એ પ્રકારેના દ્રશ્યો કેમેરાની અંદર કેદ થયા છે સૌથી મહત્વપૂર્ણ બાબત કે તારીખ છવ્વીસ થી આગાહી કરવામાં આવી રહી છે અને અઠ્યાવીસ થી લઈ અને પહેલી તારીખ સુધી એટલે કે આજથી લઈ અને પહેલી તારીખ સુધી હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણેની આગાહી આપવામાં આવી છે એ પ્રમાણે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં અને ઉત્તર ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ આગાહીના પગલે એનડીઆરએફની કુલ આઠ ટીમ પણ અલગ અલગ જિલ્લાની અંદર સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે ત્યારે આજે બપોર બાદ અમદાવાદ શહેરની અંદર જે વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ કેટલાક સ્થળોએ વરસાદી ઝાપટા પડ્યા હતા અને સાંજ થતાં થતાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી પણ જોવા મળી હતી એ જ રીતના દ્રશ્યો અત્યારે જુહાપુરા વિસ્તારની અંદર સામે આવ્યા છે જુહાપુરા વિસ્તારની અંદર મેઘરાજા મનમુકી અને વરસતા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. કેમેરામેન અજે પાંડે સાથે હિરેન રાજગુરુ एबीપી અસ્મિતા અમદાવાદ તો આપણે દ્રશ્યો બતાવી રહ્યા હતા અમારા સંવાદ હતા હિરેન રાજગુરુ કે જ્યાં જુહાપુરા વિસ્તારમાં તે ઉપસ્થિત હતા અને ત્યાં

બપોર બાદ વાતાવરણ બદલાયું હતું અને ક્યાંક વરસાદી ઝાપટા પણ અનેક સ્થળોએ બપોરના સમયે થી ચાર વાગ્યાના અરસામાં પડ્યા હતા અને ત્યારબાદ અત્યારે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે અમદાવાદ શહેરની અંદર ખાસ પશ્ચિમ અમદાવાદની અંદર જે દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો મારા સહયોગી ગાડીની અંદરથી આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે થી આગળ વધી રહ્યા છીએ અમે અને એ તરફનો આ વિસ્તાર છે અને અહીંયા રોડ ઉપરથી પાણી વહી જાય એટલી માત્રામાં વરસાદ અત્યાર સુધીમાં પડી ચૂક્યો છે સૌથી મહત્વપૂર્ણ બાબત કે આ વરસાદના કારણે જે છેલ્લા બે દિવસથી બફારો હતો ઉપકાટ હતો એમાં ક્યાંક અમદાવાદીઓને રાહત મળી છે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પવનની ગતિની વાત કરીએ તો જાટકાનો પવન આવી રહ્યો છે ત્યારે ત્યારે જાટકા સાથે પવન આવે છે ત્યારે વધારે દેખાય છે અને અચાનક જ જાણે કે પવન ના હોય એ પ્રકારે શાંત થઈ જાય છે

ઠંડક પ્રસરેલી જોવા મળી રહી છે જીવરાજ પાર્ક વિસ્તાર કે જ્યાં પણ વરસાદી માહોલ છે આ સાથે જુહાપુરા શ્યામલ સહિતના વિસ્તારો પશ્ચિમ વિસ્તારોમાં વરસાદી માહોલ છે આજે સવારથી જ અને બફારો હતો હતી કે આજે મેઘરાજા મહેરબાની કરે અમદાવાદ પર અને એવું જ થઈ રહ્યું છે સાંજ થતા જ અમદાવાદનું વાતાવરણ પલટાયું છે બપોરના સમયે એસજી હાઈવે વાળા પટ્ટામાં વરસાદ હતો અને હવે સાંજ થતા થતા લગભગ સાડા પાંચ વાગ્યા છે અત્યારે અને જોધપુર શિવરનની સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ સર્જાયો છે જેના કારણે અમદાવાદવાસીઓની ખુશીનું જાણે કોઈ ઠેકાણું નથી અમદાવાદના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ અમદાવાદમાં હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી જોધપુર શિવરંજની સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો આ તમામ જગ્યાએ વરસાદ અત્યારે વરસી રહ્યો છે અને હજુ પણ હવામાન વિભાગની આગાહી છે એટલે હજુ પણ વરસાદ વરસી શકે છે નહેરુનગર પરિમલ ગાર્ડન વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે જોધપુર શિવરંજની

ધીમી ગતિએ તેઓ આગળ જઈ શકે છે પરંતુ અત્યારે જે સારા સમાચાર અમદાવાદવાસીઓ માટે એ કે અમદાવાદમાં અંતે મેઘરાજાએ પધરામણી કરી છે અને ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે પવન સાથે વરસાદી ઝાપટા શરૂ થયા છે જોધપુર શિવરની નહેરુનગર પરિમલ ગાર્ડન અમદાવાદના વાયમસીએ આ તરફ ઇસ્કોન કર્ણાવતી ક્લબ પાસે આ બધી જ જગ્યાએ બધા જ વિસ્તારોમાં વાતાવરણ પલટાયેલું જોવા મળી રહ્યું છે અને વાતાવરણ ઠંડુ ગાર નજરે પડી રહ્યું છે ધીમે ધારે પડી રહ્યા છે કેટલાક વિસ્તારોમાં તો ક્યાંક સારો એવો વરસાદ ખાપકી રહ્યો છે હવામાન વિભાગે આગાહી કરી છે હજુ પણ અમદાવાદમાં વરસાદ વરસશે અને કારણ કે અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદ હતો સૌરાષ્ટ્રમાં વરસાદ હતો અમદાવાદવાસીઓ કાગડોળે રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે અમદાવાદમાં વરસાદ વરસે અને અંતે મેઘરાજાની સવારી અમદાવાદ આવી પહોંચી છે અને આ તમામ

કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એસજી હાઈવે દ્રશ્યો આપ જુઓ અમારા સંવાદદાતા ગાડીમાંથી આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે આપના સુધી પહોંચાડી રહ્યા છે એસજી હાઈવે દ્રશ્યો આ સાથે સાથે જુહાપુરા શ્યામલ જીવરાજ પાર્ક અને અમદાવાદના જે પશ્ચિમ વિસ્તારો છે બોપલ ઇસ્કોન એ સાઈડ પણ વરસાદી માહોલ સર્જાયેલો છે ખાસ કરીને વેજલપુરમાં પણ સુસવાટા સાથે વરસાદ રહ્યો છે વાતાવરણ ખુશનુમા બની ગયું છે અમદાવાદનું અને સાંજ થતા થતા કારણ કે હવે લોકોને ઓફિસેથી ઘરે જવાનું કામ ધંધેથી ઘરે જવાનો સમય થશે સાત વાગ્યાની આસપાસ સાડા છ વાગ્યાની આસપાસને જો આવવું જ વાતાવરણ રહે કે વરસાદ વધે તો ક્યાંક એ લોકોને તકલીફનો સામનો કરવો પડી શકે છે એ લોકોને ભીંજાઈને ઘરે જવું પડે પડી શકે છે કારણ કે સવારે જ્યારે ઓફિસેથી નીકળ્યા હશે ત્યારે જે ગરમી હતી જે તડકો હતો એ જોઈને લાગ્યું નહીં હોય કે સાંજ થતાં વાતાવરણ પલટાઈ શકે અને રેનકોટની જરૂર પડી શકે પરંતુ અત્યારે અત્યારે જે વાતાવરણ સર્જાયું છે એની પરથી લાગી રહ્યું છે કે હવે છત્રી અને રેનકોટનો સહારો અમદાવાદવાસીઓએ પણ લેવો પડશે અલગ અલગ દ્રશ્યો આપ જુઓ વેજલપુર પ્રહલાદનગર અને એસજી હાઈવેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં વાતાવરણ પલટાયું છે સાંજ થતા થતા વાદળછાયું વાતાવરણ થયા બાદ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે હજુ જોરદાર વરસાદ નથી હજુ ઝાપટા વરસી રહ્યા છે ભારે વરસાદ નથી વરસી રહ્યો અમદાવાદમાં પરંતુ આ વરસાદ પણ અમદાવાદવાસીઓને સારો લાગી રહ્યો હશે કારણ કે ગરમી અને ઉકળાટ બફારામાંથી તેમને રાહત મળી હશે અમદાવાદનું આ ઉનાળામાં તાપમાન પિસ્તાલીસ ડિગ્રીને પાર ગયું હતું અને એટલે જ આ વરસાદની અમદાવાદીઓ રાહ જોતા હતા હવે અંતે મેઘરાજા આવી પહોંચ્યા છે મેઘરાજાની સવારી આવી પહોંચી છે અને અમદાવાદ હવે તેમના આશીર્વાદ લેવા માટે સજ્જ છે અમદાવાદના એસટી હાઈવે પર અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વાહન ચાલકોને ખાસ મુશ્કેલી પડી શકે છે પરંતુ લોકો માટે આ વરસાદ એ જ છે જેની તેઓ રાહ જોતા હતા વાત કરીએ કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે તેની તો જુહાપુરા, શ્યામલ આ સાથે વેજલપુર, જીવરાજ પાર્ક, એસટી હાઈવે, કણાવતી ક્લબ, WMC ક્લબ પાસે, પકવાન ચા રસ્તા પાસે, ગુજરાત કોલેજ પાસે પણ વરસાદ વરસી રહ્યો છે. આ બધી જ જગ્યાએ અત્યારે મેઘરાજાનું આગમન થયું છે. તો આજે ડાર્ક દ્રશ્યો આપ જોરા છો. પહેલી વિન્ડોમાં એ દ્રશ્યો ગુજરાત કોલેજ પાસેના દ્રશ્યો છે કે જ્યાં અંધારપટ છવાયો હોય એવી પરિસ્થિતિ છે કારણ કે હવે મેઘરાજા અહીં અહીં ધોધમાર વરસાદ વરસાવે એવું લાગી રહ્યું છે ભારે વરસાદ છે કારણ કે જે પ્રમાણે અહીં અંધાર્યું છે એ પ્રમાણે એવું લાગી રહ્યું છે બાકી અન્ય સ્થળોના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો એસટી હાઈવે અને વેજલપુરના દ્રશ્યો નારણપુરા સાઈડ જવાના રોડ પરના દ્રશ્યો છે કે જ્યાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે વાહન ચાલકોને ચોક્કસથી મુશ્કેલી થવાની છે પરંતુ બાકી બાકીના લોકો માટે આ વરસાદ ઘણો ખુશનુમા માહોલ સર્જવાનો છે લો ગાર્ડન પારડી જમાલપુર વિસ્તારમાં વરસાદી માહોલ છે જીવરાજ પાર્કમાં પણ વરસાદ વરસી રહ્યો છે આ સાથે એસજી હાઈવે પાસે પણ અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે જુહાપુરા શ્યામલમાં પણ વરસાદ સંવાદદાતા રાજલ બારોટ ફોનલાઇન પર જોડાયા છે રાજલ આપ કયા વિસ્તારમાં ઉપસ્થિત છો ત્યાં કેવું વાતાવરણ કેટલો વરસાદ ખાસ કરીને અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે અત્યારે હું અમદાવાદના શેલા વિસ્તારમાં છું જ્યાં ઝરમર વરસાદ છે તે વરસી રહ્યો છે ગાજ વીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે આપી હતી જોકે અમદાવાદના અલગ અલગ વિસ્તાર એસજી હાઈવે વિસ્તાર હોય બોપલ વિસ્તાર હોય સાણંદ ગામમાં પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે સામાન્ય વરસાદ અત્યારે રહ્યો છે પરંતુ વીજળીના જે કડાકા છે છે તે પણ અત્યારે જોવા મળી રહ્યા અને જે જે વરસાદનું પ્રમાણ છે તેમાં પણ થોડો વધારો જોવા મળી રહ્યો છે છેલ્લા કેટલાય સમયથી અમદાવાદના લોકો રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે અમદાવાદ શહેરમાં વરસાદ પડે કારણ કે અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળ્યો હતો કચ્છમાં વરસાદ જોવા મળ્યો હતો ઉત્તર ગુજરાતમાં પરંતુ અમદાવાદ અને ગાંધીનગરમાં જોઈએ એવો વરસાદ નતો અને એના કારણે બફારા અને ઉકળાટનું જે પ્રમાણ હતું તેમાં વધારો જોવા મળ્યો હતો પરંતુ આજે જે રીતે છૂટાછવાયા વરસાદને લઈને સમગ્ર અમદાવાદમાં ઠંડક પસરી ગઈ છે હવામાન વિભાગની હજુ પણ આગાહી છે કે ત્રીસમી તારીખે ભારે વરસાદની આગાહી અમદાવાદ શહેરમાં આપવામાં આવી છે કારણ કે હાલ અત્યારે દક્ષિણ ગુજરાતમાં એક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે સક્રિય થઈ છે અને તેની જ અસર છે તે રાજ્યમાં જોવા મળી રહી છે જી જી આભાર રાજલ તમામ જાણકારી આપવા માટે હવે આપણે અલગ અલગ દ્રશ્યો બતાવશું અમદાવાદના વિસ્તારોના કે જ્યાં આજે મેઘરાજાની પધરામણી થઈ છે વેજલપુરના દ્રશ્યો જુઓ જુહાપુરા જોધપુર અને એસટી હાઈવેના દ્રશ્યો છે કે જ્યાં આજે મેઘરાજા મહેરબાન થયા છે એક તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો છેલ્લા થોડા સમયથી વરસાદી માહોલ છે ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે પરંતુ અમદાવાદ વાસીઓ જે રાહ જોઈ રહ્યા હતા અને એ જ વરસાદનું આગમન થતા ખુશનુમા માહોલ સંવાદદાતા હિરેન રાજગુરુ ફોન લાઈન પર હિરેન આપ કઈ જગ્યાએ પહોંચ્યા અને ત્યાં કેવો માહોલ છે કેવો વરસાદ જો જોઈએ અત્યારે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ વસ્ત્રાપુર વિસ્તારના માનસી સર્કલના દ્રશ્યો છે માનસી સર્કલ થી વસ્ત્રાપુર તરફ અમે વસ્ત્રાપુર તળાવ તરફ આગળ વધી રહ્યા છીએ અને આ વિસ્તારમાં પણ જેમ જુહાપુરા વિસ્તારની અંદર અંદર જે વરસાદ વરસાદ એક ધારો જોવા મળ્યો હતો એ જ રીતનો અત્યારે વસ્ત્રાપુર વિસ્તાર વસ્ત્રાપુર લેક અને આસપાસના વિસ્તારમાં જોવા મળી રહ્યો છે મહત્વપૂર્ણ બાબત કે છેલ્લા બે દિવસથી જે રીતનો ઉકળાટ અને બફારો અમદાવાદીઓ અનુભવી રહ્યા હતા તેમાંથી તેમને છુટકારો મળ્યો છે કારણ કે વરસાદ લગભગ છેલ્લી પંદર મિનિટથી એક સરખો એક ધારો પડી રહ્યો છે તેના કારણે વાતાવરણની અંદર પણ ઠંડક પ્રસરી છે ક્યાંક ઝાટકાનો પવન આવી રહ્યો છે અને તેની સાથે જ ઠંડક પણ જોવા મળી રહી છે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે અઠ્યાવીસ તારીખથી લઈ અને બીજી જુલાઈ સુધી મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારની અંદર વરસાદ વરતી શકે છે આ ઉપરાંત ભારેથી હતી ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફ ની આઠ જેટલી ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે ઝાપટા સ્વરૂપે વરસાદ અમદાવાદના અનેક સ્થળોમાં વરસ્યો હતો પરંતુ ત્યારબાદ વરસાદ સંભી ગયો હતો કે સાંજે પાંચ સવા પાંચ ના અરસામાં એક સાથે મેઘરાજાએ પશ્ચિમ અમદાવાદના તમામ વિસ્તારની અંદર હતી અને ધમાકેદાર વસ્ત્રાપુર તળાવ ની આસપાસના વિસ્તારના દ્રશ્યો છે ત્યાં પણ જે પ્રમાણે જુહાપુરામાં વરસાદ વરસ્યો જે પ્રમાણે આભાર હિરેન તમામ જાણકારી આપવા માટે તો આ વસ્ત્રાપુર છો કે જ્યાં વરસાદી માહોલ છે વાતાવરણ અચાનક પલટાયેલું છે જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી આ તરફ ઓફિસ છૂટવાનો સમય છે અને એ જ સમયે વરસાદ ખાબકતા લોકો ટ્રાફિકમાં અટવાવાના છે પીક અવર સમય હોવાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ શકે છે નોકરી છૂટવાના સમયે જ વરસાદ વરસતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે તો અમદાવાદના પશ્ચિમ વિસ્તારો કે જ્યાં અત્યારે મેઘરાજાની સવારી આવી પહોંચી છે અને ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વરસાદી ઝાપટા વરસી રહ્યા છે ક્યાંક પવન પણ ફૂંકાઈ રહ્યો છે જેના કારણે ગરમી હવે ઓછી થઈ છે ઉકળાટ ઓછો થયો છે અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે નારાયણપુરા વેજલપુર વિસ્તાર અને સાથે વસ્ત્રાપુર વિસ્તાર અલગ અલગ કેમેરાથી જે દ્રશ્યો અમે આપણા સુધી પહોંચાડી રહ્યા છે આ તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે આ તરફ લોકો ટ્રાફિકમાં અટવાયેલા નજરે પડી રહ્યા છે કારણ કે હવે ઓફિસ છૂટવાનો સમય છે લોકો કામ ધંધેથી પરત જઈ રહ્યા હશે ઘરે અને એ સમયે તેમને નડતરરૂપ સાબિત થઈ શકે છે આ વરસાદ પરંતુ બીજી તરફ લોકોને આ જ વરસાદની રાહ હતી જે વરસાદ અંતે અમદાવાદમાં વરસી રહ્યો છે તો અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં અત્યારે વરસાદી ઝાપટા છે ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે જુહાપુરા શ્યામલ અમદાવાદના વેજલપુર વિસ્તારમાં વરસાદ છે